ભુજ શહેરનું ઘરોણું કહી શકાય તેવો જ્યુબિલી સર્કલ વિસ્તાર આજે અડખામણો બન્યો છે. ઠેર ઠેર ખાડા ખડબા અને ભૂવાથી ભરપૂર ભુજનું હૃદય સમૂહ જ્યુબિલી સર્કલ આજે અડખામણું બની ગયું છે. ખાસ કરીને ભારે વરસાદના કારણે અને કોન્ટ્રાક્ટરના પાપના કારણે જ્યુબિલી સર્કલમાં જે નવો ડામર કરવામાં આવ્યો હતો તે વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. મસ્ત મોટા ભૂવા પડી ગયા છે. ઠેર ઠેર ખાડા ખડબા પડી ગયા છે. જ્યાં જો ત્યાં જ્યુબિલી સર્કલમાં ખાડા ખડબા દેખાય છે. ખાસ કરીને તાજેતરમાં જ આ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ વરસાદે આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો ત્યારે કહેવાનું મન થાય છે કે કોન્ટ્રાક્ટરની ગંભીર પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને આ રસ્તો સંપૂર્ણપણે વરસાદમાં ધોવાઈ ગયો છે. ખાસ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે જ્યાં જ્યાં શહેરમાં નવા ડામરના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, તે સંપૂર્ણપણે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયા છે અને કાંકરીઓ આડેધડ રસ્તા પર પથરાઈ ગઈ છે. પરિણામે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે, જેમાં સૌથી મહત્ત્વનો જ્યુબિલી સર્કલ કે જે સતત ટ્રાફિક ધમધમે છે, ચારે બાજુથી તેનો ટ્રાફિક હોય છે. આ જ્યુબિલી સર્કલ આજે બિલકુલ અડખામણું બની ગયું છે. ઠેર ઠેર ખાડા ખડબા અને ભૂવા પડી ગયા છે. પાણી ભરાય છે વરસાદના. આવી પરિસ્થિતિમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. એ જ પ્રમાણે હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, મંગલમ ચાર રસ્તા રોડ, ખાસ કરીને છઠ્ઠી બારી રિંગ રોડ અને રિંગ રોડ, ન્યૂ સ્ટેશન રોડ અને આરટીઓ સર્કલ વિસ્તાર, તમામ વિસ્તારોમાં જે નવા રિસર્ફેસિંગ કરવામાં આવ્યા હતા એ બિલકુલ ધોવાઈ ગયા છે. ગંભીર પ્રકારની બેદરકારી અને ભ્રષ્ટાચાર સપાટી ઉપર આવ્યો છે. તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર અમિત અરોરા આમાં યોગ્ય કરે તે ખૂબ જ જરૂરી છે. અન્યથા શહેરીજનોને વધુ હેરાનગતિ ભોગાવવાનો વખત આવશે. તે દિવસો હવે દૂર નથી.